બોયની પાછળ એસ લગાવવાથી બહુવચન થાય બોયઝ ગર્લની પાછળ એસ લગાવવાથી બહુવચન થાય ગર્લ્સ પેનની પાછળ એસ લગાવવાથી બહુવચન થાય પેન્સ પરંતુ મિત્રો શું અંગ્રેજી ભાષાની અંદર દરેક શબ્દ એવા છે કે જેને એસ લગાવવાથી બહુવચન થઈ જાય જવાબ છે ના મિત્રો બધા વર્ડ્સ એવા નથી કે જેને ફક્ત એસ લગાવવાથી તે બહુવચનની અંદર પરિવર્તિત થઈ જાય તેનું સિંગ્યુલરમાંથી પ્લુરલ થઈ જાય તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એવા છ નિયમોને ભણવાના છે એવા છ રૂલ્સ વિશે વાત કરવાની છે કે જેણે જાણી લીધા પછી કોઈ પણ શબ્દને તમે પ્લુરલ ફોર્મની અંદર મૂકી શકશો ચલો શીખીએ આપણે તે છ રૂલ્સને રૂલ્સ નંબર એક એવું કહે છે કે અમુક શબ્દોની પાછળ એસ લગાવી અને આપણે તે શબ્દોનું બહુવચન કરી શકીએ છીએ રૂલ્સ નંબર એમ કહે છે કે અમુક શબ્દોની પાછળ એસ લગાવી અને આપણે તેનું પ્લુરલ ફોર્મ કરી શકીએ છીએ તેનું બહુવચન ફોર્મ કરી શકીએ છીએ તો એવા કયા કયા શબ્દો છે કાર તો કાર્સ મોબાઈલ તો 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 ચેર ચેર્સ અને ફ્રેન્ડ્સ એના અન્ય પણ કેટલાય ઉદાહરણો છે રૂલ્સ નંબર એક એકદમ સહેલો છે કે અમુક અમુક શબ્દો એવા છે જેને ફક્ત એસ લગાવવાથી તેનું બહુવચન થાય તો હવે આપણે આગળ જોઈએ રૂલ્સ નંબર બે તો ફ્રેન્ડ્સ આપનો રૂલ્સ નંબર બે એવું કહે છે રૂલ નંબર બે એવું કહે છે કે જે શબ્દના અંતમાં જે શબ્દની પાછળ એસ સી એચ એસ એચ એક્સ જેડ અને ઓ કયા કયા એસ એસ એચ સી એચ એક્સ જેડ અને ઓ આ શબ્દો આવતા હોય તો તેને બહુવચન ફોર્મની અંદર બદલવા માટે બાકીના અંતમાં ઇ એસ લાગે છે તો મિત્રો જે હું શબ્દો બોલ્યો તે વાક્યના અંતની અંદર આવતા હોય તો તેને પ્લુરલ ફોર્મની અંદર મૂકવા માટે વાક્યના અંતમાં ઇ એસ લગાવવામાં આવે છે તો ચાલો એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આપણું પહેલું એક્ઝામ્પલ છે બસ મિત્રો હવે જુઓ કે બસના અંતની અંદર શું છે તો બી યુ એસ પાછળ એસ છે વાક્યના અંતની અંદર એસ આવ્યો તો એને બહુવચનની અંદર મૂકવા માટે આપણે શું કરવું પડશે કે ઈ એસ લગાવવો પડશે તો પ્લુરલ ફોર્મ શું થશે તો કે બસીસ એક્ઝામ્પલ છે મેંગો મેંગો એટલે કેરી એના અંતમાં શું આવે છે તો કે ઓ જે વાક્યના અંતની અંદર ઓ આવતો હોય તો તેને આપણે બહુવચનની અંદર ફેરવવા માટે શું લગાવીશું ઈએસ એસ તો મેંગોનું શું થશે મેંગોઝ ઓની પાછળ ઈ એટલે મેંગોઝ એટલે કેરીઓ એક કરતાં વધારે કેરી એટલે કેરીઓ એનું પ્લુરલ ફોર્મ થાય મેંગોઝ ફ્રેન્ડ્સ આપણું બીજું એક્ઝામ્પલ છે ડીસ ડીસના પાછળના બે અક્ષરો એસ અને એચ છે તો રૂલ નંબર બે ના હિસાબથી એસ અને એચ હોય વાક્યના અંતની અંદર તો ઈ એસ લાગી અને બહુવચન થાય તો ડીશનું શું થશે ડિસીઝ ફ્રેન્ડ્સ આપણું બીજું એક્ઝામ્પલ છે ફોક્સ એક્સ પાછળ શું છે એક્સ તો તેનું શું થશે ફોક્સિસ એવી જ રીતે બોક્સ તો બોક્સિસ તો મિત્રો આપણો રૂલ નંબર ત્રણ એવું કહે છે કે જે શબ્દના અંતની અંદર વાય આવતો હોય જે શબ્દના અંતની અંદર વાય આવતો હોય તો વાય નીકળી જાય અને આઈ લગાડવામાં આવે છે રૂલ નંબર ત્રણ એવું કહે છે કે જે શબ્દની પાછળ વાય આવતો હોય તો વાય નીકળી જશે અને આઈ લાગશે પરંતુ ક્યારે કે જ્યારે વાયની આગળનો અક્ષર વાયની આગળનો અક્ષર વ્યંજન હોય ત્યારે એટલે કે એ ઈ યુને છોડીને જો કોઈ બીજો શબ્દ હોય એટલે કે વ્યંજન હોય તો બહુવચન માટે આઈ એસ આવશે તો ચાલો ઉદાહરણ દ્વારા તેને આપણે સમજી લઈએ ફ્રેન્ડ્સ આપણું પહેલું એક્ઝામ્પલ છે સિટી એસઆઈટી વાય સિટી એટલે શહેર હવે એનો છેલ્લો અક્ષર શું છે વાય અને વાયની આગળ અક્ષર કયો છે તો કે સ્વર નથી વ્યંજન છે એટલે કે એ ઈ આઈ સિવાયનો અક્ષર છે તો તેને બહુવચનની અંદર ફેરવવા માટે નિયમ અનુસાર આપણે શું કરીશું તો કે સીટીનો જે વાય છે તેને નીકાળી દઈશું એની જગ્યાએ આઈ ઇ એસ મૂકી દઈશું તો સિટીનું પ્લુરલ ફોર્મ શું થશે સિટીઝ બીજું આપણું એક્ઝામ્પલ છે કન્ટ્રી કન્ટ્રીનો છેલ્લો અક્ષર વાય વાયની આગળ શું આવે તો કે આર આર એસ વર નથી માટે કરી અને એને બહુવચનની અંદર ફેરવવા માટે આઈ ઈ એસ લાગશે એટલે કન્ટ્રીનું શું થઈ જશે કન્ટ્રીઝ વાય નીકળી જશે એની જગ્યાએ આઈ ઇએસ લાગશે તો કન્ટ્રીનું શું થશે કન્ટ્રીઝ એવી રીતે આપણું બીજું એક્ઝામ્પલ છે બેબી બેબીની પાછળનો અક્ષર કયો છે વાય અને વાયની ઠીક આગળનો અક્ષર કયો

આઈ લાગશે નહીં તો બોયનું શું થશે ફક્ત એસ લાગશે શું થશે બોયઝ એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે ટોય ટોયની પાછળ ભલે વાય હોય પણ વાયની આગળનો અક્ષર વ્યંજન નથી સ્વર છે તો આઈ લાગશે નહીં તો ટોયનું શું થશે ટોયઝ તો મિત્રો આવા ઘણા એક્ઝામ્પલ્સ છે ટૂંકની અંદર સમજવું હોય તો નિયમ ત્રણ આપણને એવું કહે છે કે જે શબ્દની પાછળ વાય હોય અને વાયની આગળનો અક્ષર જો વ્યંજન હોય તો વાય નીકાળી અને આઈ લગાડવાથી બહુવચન થાય છે તો મિત્રો હવે આપણે વાત કરીશું રૂલ નંબર ચારની તો મિત્રો રૂલ નંબર ચાર આપણને એવું કહે છે કે શબ્દના અંતની અંદર એફ અથવા એફ સી આવે શબ્દના અંતની અંદર કાં તો એફ કાં તો એફ ઇ આવે તો એ નીકળી જાય અને એની જગ્યાએ બહુવચન બનાવવા માટે કરી અને વી ઈ એસનો ઉપયોગ થાય છે વાક્યના અંતની અંદર એફ અથવા એફ વી આવે તો બહુવચન બનાવવા માટે એફ અથવા એફ ઇ જે આવ્યું હોય તે નીકળી જાય અને એની જગ્યાએ વી ઈ એસનો પ્રયોગ કરવામાં આવે છે એટલે તે સિંગ્યુલરમાંથી પ્લુરર બને ફ્રેન્ડ્સ પહેલું એક્ઝામ્પલ છે વાઈફ ડબલ્યુ આઈ એફ ઇ એફ આવ્યો તેને આપણે નીકાળી દેવાનો એની જગ્યાએ વીઈ એસ લગાવી દેવાનો તો વાઇફનું બહુ વચન શું થાય તો કે વાઇફ્સ આપણું બીજું ઉદાહરણ છે થીફ થીફ એટલે ચોર ટી એચ આઈ ઈ એફ આ પાછળ એફ આવ્યો તો એને નીકાળી દેવાનો અને શું લગાવવાનું વી ઈ એસ તો થીફ એટલે ચોર અને થીફ્સ એટલે એક કરતાં વધારે ચોર

તો મિત્રો આપણો રૂલ નંબર ચાર એવું કહે છે અંતની અંદર એફ અથવા એફ આવે તો એ નીકળી જાય અને એની જગ્યાએ વી ઈ એસનો પ્રયોગ કરવામાં આવે છે શાના માટે તો કે સિંગ્યુલરમાંથી પ્લુરલ બનાવવા માટે ફ્રેન્ડ્સ વાત કરી લઈએ રૂલ નંબર ફાઇવની રૂલ નંબર ફાઇવ એવું કહે છે કે અમુક શબ્દો એવા છે કે જેનું બહુવચન થતાં તેનો આખો સ્પેલિંગ જ બદલાઈ જાય એનું ઉદાહરણ છે મેન એમ એ એન એનું બહુવચન કરીશું તો એમ ઇ એન થઈ જશે મેન એનો આખો સ્પેલિંગ જ ચેન્જ થઈ જશે જ્યુ ઉદાહરણ છે વુમન હવે તેનું બહુવચન શું થશે તો કે વિમન એ આખો સ્પેલિંગ જ ચેન્જ થઈ જશે તો મિત્રો હવે તમારા મનની અંદર પ્રશ્ન થાય કે આવા કેટલા શબ્દો છે અને અમને કેવી રીતે ખબર પડે તો સ્ક્રીન પર જેટલા શબ્દો જેટલા સ્પેલિંગ્સ તમને દેખાઈ રહ્યા છે એને તમારે પાકા કરી લેવા રૂલ નંબર ફાઈવની અંદર જે શબ્દો આ લખેલ છે એટલા જ આવશે બારના એક કે આવશે નહીં તો મિત્રો આપણો છેલ્લો અને રૂલ નંબર છ રૂલ નંબર છ આપણને એવું કહે છે કે અમુક શબ્દો એવા છે કે જેનું સિંગ્યુલર અને પ્લુરલ એક વચન અને બહુવચન બે સેમ જ રહે તો હવે એ પણ પ્રશ્ન થાય કે એવા કેટલા શબ્દો છે તો મિત્રો તમારા સ્ક્રીન પર જે શબ્દો દેખાય છે તેનું એક વચન પણ તે અને તેનું બહુવચન પણ તેનું તેજ થાય તો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ અને પાકું કરી લેજો તો મેં જે રૂલ્સની વાત કરી એ રૂલ્સની બારે કોઈ પણ શબ્દ કોઈ પણ વર્ડ કોઈ પણ સ્પેલિંગ આવશે નહીં તો આ રૂલ્સને તમે એકદમ પાક્કા કરી લો તો મળીશું એક નવા ટોપિકની સાથે ત્યાં સુધી